नमस्कार, आप जोशो मंतव्य न्यूज आपनी साथे हूं सचिन। शुरुआत करिए समाचार नी महत्वना समाचार मळी रह्या छे सुरेंद्रनगर थी, ज्यां फायरिंग नो बनाव सामे आव्यो छे। सुरेंद्रनगर ना सायला तालुकाना सुदामणा गाम में फायरिंग करवामां आवता फफड़ाट फैलायो छे। तालुका भाजपना किसान मोर्चाना प्रमुख खेंगार भाई रबारी पर आश्रे 15 जेटला शख्सोए फायरिंग कर्युं। तीक्ष्ण हथियार वडे पण जीवलेण हुमलो करवामां आव्यो અને 3-4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું। તો હુમલા બાદ આરોપીઓ ખેંગારભાઈની સોનાની ચેઇન અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે। તો સુરેન્દ્રનગરના સુદામણા ગામમાં તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો। ખેંગારભાઈ રબારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 15 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને સોનાની ચેઇન તથા રોકડની લૂંટ કરાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા સચિન પીઠવા સાથે। સચિન, તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર હુમલો શું કારણ સામે આવ્યું છે? જી સચિન, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કચરી છે, જેનું એક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં મારામારી લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં સાયલા તાલુકામાં સુદાળા ગામે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3-4 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સાયલા હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડાયો હતો અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। તો સુરેન્દ્રનગરના સુદામણા ગામે ફાયરિંગ થયું, હુમલો કરવામાં આવ્યો। તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો। 15 જેટલા અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને સોનાની ચેઇન તથા રોકડની લૂંટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો, ખેંગારભાઈ રબારી પર હુમલો કરવામાં આવ્યો।